नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 7 માં ગણિત વિષયમાં પ્રકરણ 5 રેખા અને ખૂણા વિષય આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આ ચેપ્ટર ની અંદર પ્રસ્તાવનામાં તમે જોઈ શકો છો કે થોડા આકારો તમને આપેલા છે, એમાં રેખાખંડો અને ખૂણા આપણે ઓળખવાના છે. જેમ કે પહેલું જે ચિત્ર છે તેમાં બે રેખાખંડો જ્યાં ભેગા થાય છે, બે રેખાખંડો છે એ જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં ખૂણો બને છે. એ રીતે ટેબલમાં પણ તમે જોઈ શકો છો કે જે પાયો છે અને ટેબલની ધાર છે એની વચ્ચે ખૂણો બને છે. પછી આ રેખાખંડ વડે એમ બનાવેલો છે, તો એમાં પણ જ્યાં રેખાખંડો ભેગા થાય છે ત્યાં ખૂણાની રચના થાય છે. એવી જ રીતે આ આકારની અંદર જ્યાં રેખાખંડો ભેગા થતા હોય ત્યાં ખૂણાની રચના થતી હોય છે. રેખાખંડને બે અંતિમ બિંદુઓ હોય છે, જેવી રીતે આપણે આગળ શીખી ગયા કે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ. તો રેખાખંડ છે એને બે અંત્ય બિંદુ હોય છે. અંત્ય બિંદુ એટલે કે જ્યાં રેખાખંડ છે એ સમાપ્ત થતો હોય છે. તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં કે આ PQ રેખાખંડ છે, એને બે અંત્ય બિંદુઓ છે P અને Q. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ રેખા છે, આ રેખા છે એને બંને બાજુ તીર આપેલા છે, એનો મતલબ કે બંને બાજુ છે એ અનંત સુધી વિસ્તરાયેલી છે. ત્રીજી જે આકૃતિ છે એમાં એક જ અંત્ય બિંદુ છે, એક અંત્ય બિંદુ છે અને એક બાજુ છે એ અનંત સુધી વિસ્તરેલી છે. તો આ છે કિરણ. આગળ આપણે જોઈએ કે રેખાખંડો, રેખા અને કિરણ, આના વિશે આપણે એનું નામકરણ કઈ રીતે કરવું, એને કઈ રીતે ઓળખવી, એ બધું આપણે આગળ શીખી ગયા છે. અહીંયા આપણને આ રેખાખંડ આપણે જે નામ છે એના ઉપરથી ઓળખવું હોય તો આને કહેવાય PQ રેખાખંડ, આને કહેવાય AB રેખા, આને કહેવાય OP કિરણ. બરાબર, તો એ રીતે આપણે એને ઓળખવાના છે. આગળ આપણે ઉદાહરણો જોઈએ. ખૂણાઓ, તો ખૂણાઓ છે એ હંમેશા બે રેખાખંડ કે બે કિરણ કે બે રેખાઓ જ્યારે એકબીજીને ક્રોસ થાય છે, એનો મતલબ કે એકબીજીને ટચ થાય છે, ત્યારે એની અંદર ખૂણાઓનું નિર્માણ થતું હોય છે. જેમ કે એક રીતે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આમાં ત્રણ રેખાખંડો ને ભેગા કરી અને એક બંધ આકૃતિ બનાવેલી છે. તો આ બંધ આકૃતિની અંદર ત્રણ રેખાખંડનો ઉપયોગ કરેલો છે અને એની અંદર ત્રણ ખૂણાઓનું નિર્માણ થયું છે, એ ખૂણો, બી ખૂણો અને સી ખૂણો. એવી રીતે બીજી આકૃતિ છે એમાં બે રેખાઓ છે, એક રેખા PQ રેખા છે અને બીજી રેખા છે એ RS રેખા છે. આ બંને રેખાઓ જે જગ્યાએ સ્પર્શ થાય છે બંને રેખાઓ, એ બિંદુ છે O બિંદુ. તો O બિંદુ આગળ આપણે જોશું તો ચાર ખૂણાઓનું નિર્માણ થાય છે. બે રેખાઓ જ્યારે છેદે છે એને સ્પર્શ કરે છે ત્યારે ચાર ખૂણાઓનું નિર્માણ થતું હોય છે. આગળ સંબંધિત ખૂણાઓ, ખાસ જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે એ ખૂણાઓના જે પ્રકાર છે, સંબંધિત ખૂણાઓ, ખૂણાઓની જોડના પ્રકાર જે છે એ ખાસ શીખવાના છે. તો એની અંદર સૌ પ્રથમ જે પ્રકાર છે એ છે ખોટીકોણ. તો આ બધા ખૂણાઓ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, કઈ રીતે બને છે, કઈ રીતે એની જોડ હોય છે, એનો સરવાળો કેટલો હોય છે, તો એ બધું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે આગળ જે સ્વાધ્યાય છે એની અંદર એના સંબંધિત દાખલાઓ છે એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ જે પ્રકાર છે કોટીકોણ, તો કોટીકોણ કોને કહેવાય, જે બે ખૂણાના માપનો સરવાળો 90° થતો હોય. તો ખાસ ધ્યાન રાખજો કે જે બે ખૂણાના માપનો સરવાળો, આ ખાસ યાદ રાખવાનું છે, જે બે ખૂણાના માપનો સરવાળો 90° થતો હોય તો તે બે ખૂણાને એકબીજાના, બરાબર, એક ખૂણો કોટીકોણ નથી પણ એકબીજાના શું કહેવાય છે, કોટીકોણ કહેવાય છે. અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે પહેલો ખૂણો છે એ 30° છે, બરાબર, બીજો ખૂણો છે એ 60° છે. અહીંયા બે કિરણો બતાવેલા છે અને એની વચ્ચે ખૂણો બતાવેલો છે. અહીંયા પણ બે કિરણો અને વચ્ચે ખૂણો બતાવેલો છે. શું આ બે ખૂણા કોટીકોણ છે? હવે આપણે કેવી રીતે ખ્યાલ આવે કે આ બે ખૂણા કોટીકોણ છે? તો મેં તમને હમણાં જ કીધું એ રીતે કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ, 90°. જો એ બે ખૂણાના માપનો સરવાળો 90° થતો હોય તો તે બે ખૂણાને આપણે કોટીકોણ કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો 30° અને 60°. તો 30° અને 60° નો તમે સરવાળો કરો તો 90° થાય છે.
એનો મતલબ કે આ બંને ખૂણા છે એ બીજાના કેવા છે કોટિકોણ છે બરાબર એટલે એનો સરવાળો કરી અને આપણે જોવાનું છે કે કોટિકોણ થાય છે કે નથી થતા એવી જ રીતે બીજામાં જુઓ 35 અંશ અને 65 અંશ બરાબર તો 35 અને 65 એ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય છે તો એનો સરવાળો છે 100 અંશ થાય છે તો એનો મતલબ કે 90 થતો નથી 90 અંશ થતો નથી સરવાળો એનો મતલબ કે આ બંને ખૂણા છે એકબીજાના કોટિકોણ નથી બરાબર કારણ કે આમાં જે બાબત છે કે કોટિકોણ હોવા બાબતે તો એ 90 અંશ જ થવો જોઈએ બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 90 અંશ જ થવો જોઈએ આ બીજામાં થતો નથી એનો મતલબ કે એ કોટિકોણ નથી આગળ જોઈએ આપણે કોટિકોણ ઉપરથી ખાસ આ ત્રણ પ્રશ્નો જે ખાસ તમારે જોવાના છે એ સમજવાના છે ખાસ કરીને અને એના જવાબ પણ તમારે સામે લખવાના છે તો પહેલો પ્રશ્ન તમે જુઓ કોટિકોણ વિશે આપણે અત્યારે જોઈ ગયા કે કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો પહેલો પ્રશ્ન જુઓ શું બે લઘુકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે બે લઘુકોણ તો સમજજો કે લઘુકોણ છે એનો મતલબ કે બંને ખૂણા છે એ કેવા છે 90 અંશ કરતા નાના ખૂણા છે હવે બંને ખૂણા 90 અંશ કરતા નાના હોય તો એ એકબીજાના કોટિકોણ હોઈ શકે તો આપણે વિચારવાનું છે એવા લઘુકોણ આપણે લઈએ કે જેનો સરવાળો 90 અંશ થતો તો હું તમને એક ઉદાહરણ આપું બંને લઘુકોણ લેવાના છે એક 80 અંશ અને એક 10 અંશ ક્યાં કઈ લઘુકોણ તો બંનેનો સરવાળો 90 થાય છે એનો મતલબ કે કોટિકોણ થાય છે એક 40 અને એક 50 બે લઘુકોણ છે બેનો સરવાળો કરો તો 90 થાય છે તો હા તો એનો મતલબ કે લઘુકોણો છે એ પરસ્પર કેવા હોય કોટિકોણ હોય છે એટલે હા બંને લઘુકોણ કોટિકોણ એવી રીતે તમે 45-45 પણ લઈ શકો બંનેનો સરવાળો 90 થાય છે એનો મતલબ કે લઘુ કોટિકોણ છે બીજો પ્રશ્ન છે શું બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે હવે પહેલા તો ગુરુકોણ છે બે ગુરુકોણ બરાબર એટલે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ગુરુકોણ છે એટલે એનો ખૂણાનું માપ છે 90 અંશ કરતા વધુ જ હોય હવે 90 અંશ કરતા વધુ હોય બે ખૂણાનું માપ તો એનો સરવાળો ક્યારે 90 અંશ થશે નહીં બરાબર એનો મતલબ કે જો બંને ગુરુકોણ હોય તો એ કોટિકોણ થશે નહીં ત્રીજો પ્રશ્ન શું બે કાટકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે બે કાટકોણ કાટકોણ એટલે 90 અંશનો ખૂણો હવે બે કાટકોણ હોય તો 90 ને 90 180 થાય પણ આપણે સરવાળો કેટલો થવો જોઈએ કોટિકોણમાં 90 અંશ એનો મતલબ કે બે કાટકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે નહીં તો આ પહેલા પ્રશ્નમાં હા આવશે બાકીના બંને પ્રશ્નમાં શું આવશે ના તો એ ખાસ સમજવાનું છે અહીંયા તમે તમારે પ્રેક્ટિસ કરવાની છે કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે તો આ એક જોડ આવી છે અને બીજી ત્રીજી ચોથી તમારે આ જોડને ચકાસવાનું છે ચકાસવા માટે શું કરવાનું છે બાજુમાં સરવાળો કરવાનો છે જો 90 અંશ થતો હોય તો કોટિકોણ છે 90 અંશ ન થતો હોય તો કોટિકોણ નથી એની નીચે એક પ્રશ્ન આવ્યો છે ખાસ જોજો નીચેના દરેક ખૂણાના કોટિકોણના માપ શું થશે એ બાજુમાં આપણે લખવાના છે 45 અંશનો ખૂણો હોય તો એનો કોટિકોણ કેટલો થાય તો શું કરવાનું આપણે 90 અંશમાંથી બાદ કરી દેવાનું એટલે ખ્યાલ આવી જાય 45 નો કોટિકોણ કેટલો થાય 45 જ થાય કારણ કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 90 અંશ તો તમને કોટિકોણ વિશે ખ્યાલ આવી ગયો હશે કોટિકોણમાં ખાસ એની વ્યાખ્યા જે છે એ ખાસ તમારે યાદ રાખવાની છે કે બંને ખૂણાનો સરવાળો 90 અંશ થવો જોઈએ ત્યાર પછીનો જે ખૂણો છે એ છે પૂરક કોણ તો પૂરક કોણ જે છે એ પણ કોટિકોણને સંબંધિત જ છે એ જ રીતે આપણે એનો ખ્યાલ મેળવવાનો છે કે પૂરક કોણ છે એ છે છે તો જોઈએ કે આ બે આકૃતિ આપણે આવી છે એમાં જોઈએ એક ખૂણો છે એ 60 અંશ છે બીજો 120 છે તો બંને ખૂણા જુઓ કે 120 અને 60 તમે સરવાળો કરશો એટલે કેટલા થશે 180 થશે એવી રીતે અહીંયા 112 છે અને 68 છે એ બંનેનો તમે સરવાળો કરશો એટલે કેટલા થશે 180 થશે એનો મતલબ એવો છે કે બંને ખૂણાનો જો માપનો સરવાળો 180 અંશ થતો હોય તો એ બે ખૂણા છે એ એકબીજાના કેવા કેવા છે પૂરક કોણ કેવા છે જેવી રીતે કોટિકોણમાં સરવાળો 90 હતો એવી રીતે પૂરક કોણની અંદર બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180
ત્રીજી આકૃતિમાં તમે જો બે ખૂણા વાળી પાસે 180 180 થાય છે 135 45 180 થાય છે સરવાળો કરવાનો છે સરવાળો 180 થશે એટલે બંને ખૂણા કેવા થશે એકબીજાના પૂરક કોણ થશે તો એની વ્યાખ્યા તમને અહીં આપેલી છે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે બરાબર આ બધી આકૃતિમાં ખૂણાની આવી જોડે પૂરક કોણ કહે છે જ્યારે બે ખૂણાઓ પૂરક હોય ત્યારે તેમાંનો દરેક બીજાનો પૂરક કહેવાય બરાબર એક ખૂણો છે એ બીજા ખૂણાનો પૂરક કોણ છે અને બીજો ખૂણો છે એ પેલા ખૂણાનો પૂરક કોણ છે તો પૂરક કોણ ઉપરથી પણ ત્રણ પ્રશ્નો આવ્યા છે ખાસ યાદ રાખજો જે પ્રશ્નો આવ્યા છે બરાબર સમજીને તો એ પ્રશ્નો આપણે ખાસ યાદ રાખવાના છે શું બે ગુરુ કોણ પૂરક કોણ બની શકે ગુરુ કોણ એનો મતલબ કે 90 કરતા વધારે તેનું માપ છે અને બંને ગુરુ કોણ છે બંને ખૂણા ગુરુ કોણ છે બરાબર હવે બંને ખૂણાનું માપ 90 કરતા વધારે હોય બરાબર 90 નહીં 90 કરતા વધારે હોવું જોઈએ 91 થી શરૂ થશે 180 સુધી તો બંને ખૂણા જો ગુરુ કોણ હોય તો એનો સરવાળો છે 180 હોઈ શકે ના શા માટે તો કે જો બે ખૂણા જે 90 અંશના હોય તો જ સરવાળો 180 થાય પણ જો 90 કરતા વધારે હોય બે ખૂણાના માપ તો એનો સરવાળો 180 અંશ કરતા વધી જશે બરાબર 180 થશે નહીં એનો મતલબ કે ગુરુ કોણ બની બે ગુરુ કોણ પૂરક કોણ બની શકે નહીં બીજો પ્રશ્ન શું બે લઘુ કોણ પૂરક કોણ બની શકે બે લઘુ કોણ એટલે કે 90 કરતા નાના હોય બંને ખૂણા 90 કરતા નાના હોય બરાબર 90 નહીં 90 કરતા નાના હોય તો પૂરક કોણ બની શકે ન બની શકે બરાબર 90 કરતા જો બંને ખૂણા નાના હોય તો એનો સરવાળો છે 180 અંશ કરતા ઓછો રહેશે એટલા માટે એ પૂરક કોણ બની શકશે જેવી રીતે બંને ગુરુ કોણ પૂરક પણ નથી બની શકતા એવી રીતે બંને લઘુ કોણ પણ પૂરક કોણ બની શકતા નથી ત્રીજો પ્રશ્ન છે બે કાટખૂણા પૂરક કોણ બની શકે હા ચોક્કસ બંને કાટખૂણા છે એ પૂરક કોણ બની શકે કારણ કે કાટખૂણા એટલે 90 અંશનો ખૂણો બંને 90 અંશના ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય 180 તો બંને પૂરક કોણ છે બંને કોટી કોણ કાટખૂણા છે એ પૂરક કોણ બની શકશે બરાબર આ સિવાય પણ આપણે જો એક ગુરુ કોણ હોય અને એક લઘુ કોણ હોય તો પણ બની શકે છે પણ બંને ગુરુ કોણ હોય અને બંને લઘુ કોણ હોય તો પૂરક કોણ બની શકતા નથી એટલે આ બાબત ખાસ ખ્યાલ રાખવાની છે કે બંને કાટખૂણા છે એ પૂરક કોણ બની શકે છે આ તમારે પ્રયત્ન કરવાનો છે જેવી રીતે કોટી કોણમાં આપણે પ્રયત્ન કર્યો તો પૂરક કોણની જોડ શોધો બરાબર અહીંયા તમને ચાર જોડ આપેલી છે આ જોડની અંદર તમારે કહેવાનું છે કે પૂરક કોણ છે કે નહીં તો એના માટે શું કરવાનું રહેશે તમારે સરવાળો કરવાનો છે બરાબર બે ખૂણાનો સરવાળો કરવાનો જો 180 આવે તો એનો મતલબ કે પૂરક કોણ છે અને 180 ન આવે તો પૂરક કોણ નથી તો એ પ્રેક્ટિસ તમે જાતે કરવાની છે અહીંયા એક પ્રશ્ન છે એના પણ તમારે પૂરક કોણ લખવાના છે એની બાજુમાં તો એના માટે શું કરવાનું રહેશે 100 અંશ છે તો એનો પૂરક કોણ કેટલા અંશનો થાય તો આપણે 100 ને શેમાંથી બાદ કરવાના 180 માંથી બાદ કરશું બરાબર 100 ને 180 માંથી તમે બાદ કરશો એટલે તમને 100 ના પૂરક કોણનું માપ મળશે એટલે જે આ બધામાં તમે 180 માંથી બાદ કરશો એટલે તમને એના પૂરક કોણનું માપ મળશે ત્રીજો પ્રશ્ન છે બે પૂરક કોણના પૂરક કોણમાંના મોટા ખૂણાનું માપ નાના ખૂણા કરતા 44 અંશ વધારે છે તો તેના માપ શોધો એક ખૂણો જે છે બરાબર મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 અંશ વધારે છે એટલે મોટો ખૂણો જે 44 અંશ વધારે છે અને નાનો ખૂણો એનો મતલબ કે કેવો થયો 44 અંશ ઓછો થયો બરાબર તો એવા બે ખૂણાના આપણે માપ શોધવાના છે અને બંને છે એ કેવા થવા જોઈએ પૂરક કોણ થવા જોઈએ તો તેની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછીના કોટી કોણ પૂરક કોણ અને ત્યાર પછીના જે ખૂણા આપણે જોવાના છે એ છે આસન્ન કોણ તો આસન્ન કોણ આપણે કોને કહેશું તો અહીંયા તમે જે ચિત્ર આવ્યા છે એ ખાસ તમે ધ્યાનથી જુઓ એક પુસ્તકનું ચિત્ર છે અને એક સ્ટેરિંગનું ચિત્ર છે પુસ્તકમાં તમે જુઓ કે પુસ્તકના બંને સાઈડ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે પુસ્તક છે એનું એક પેજ હું આવી રીતે રાખું છું સામાન્ય પેજ વચ્ચે તો બંને બાજુ એક એક ખૂણા બને છે બરાબર બંને બાજુ એક એક ખૂણા બને છે તો આ જે ખૂણા છે આ જે ખૂણા છે એને આપણે આસન્ન કોણ કહેશું
बराबर टेरिंग है एम एवं है जो आज स्तंभ है बने बाजू पर खूना बने अने बाजू पर खूना बने अने बाजू पर खूना बने आसन कोण है शीखवा बने शिरो बिंदुओ ए बी आग पास पास खूना जोड़ जुआ मे बराबर खूना है बाजू बाजू में हो बराबर तो एवं खूना बने त्रण नियमों आसन कोण खास याद रखना आना पर तुमने आसन कोण ना ख्याल आशे कदाच चित्र में तुमने ना ख्याल आयो हो तो आ नियम खास समझी ले पेलू है शिरोबिंदु सामान्य जो आ एक खूणो आ बीजो खूणो तो आ बने खूणा है एक बिंदु है सामान्य एक बिंदु में बे खूणाओ है जोड़ेला है तो आ पेलो नियम के देखू एक शिरो बिंदु है केवो होइए सामान्य होवो जोइए बने खूणा तेमनो एक भूज पर सामान्य होवो जोइए जो बने खूणा जे छे एनो एक भूज पर सामान्य छे आ जे भूज छे बाजू बराबर आ जे भूज छे एनो ए सामान्य छे आ बाजू पण खूणानो भूज छे आ बाजूना पण खूणानो भूज छे एक भूज पर सामान्य होवो जोइए शिरो बिंदु पर सामान्य अने भूज पर सामान्य बाकी भूज है तो एक शिरो बिंदु सामान्य एक भूज सामान्य बाकी भूज है एक शिरो बिंदु सामान्य एक खूणो बीजो खूणो बने खूणा नो एक बिंदु सामान्य एक भूज सामान्य जो वच्चे भूज है सामान्य भूज बाकी ना जे भूज छे ई साम सामे नी बाजू में आवेला छे एनो मतलब के आसन कोण छे बीजू जो तमे एक अने बे खूणाओ एमा टोटल त्रण भूज छे शिरो बिंदु सामान्य छे एक भूज सामान्य छे अने बाकी ना भूज छे ई साम सामे नी बाजू में आवेला छे एनो मतलब के आसन कोण छे त्रीजू भूज त्रण भूज तो छे शिरोबिंदु सामान्य होइए खूणा बराबर अहीं जो आ एक खूणो है बीजो खूणो है तो बने खूणा ना शिरोबिंदुओ क्या है एक नु शिरोबिंदु आया है बीजा नु शिरोबिंदु आया है शिरोबिंदु जुदा है खरेखर शिरोबिंदु केवा होवा जोईए सामान्य एनो मतलब के आ त्रीजी जे आकृति छे ई आसन कोणनी नथी आगळ आवे जोईए आकृति 5.9 तमारा पुस्तक में तो एनी अंदर तमे जो क्या चौथी जे आकृति छे एनी अंदर आसन कोण छे के ने तो एक अने बे खूणा एनु एक शिरो बिंदु सामान्य छे एक बाजू सामान्य छे बाकी नी बे भुजाओ छे ई सामसामे आसन कोण छे आपण आसन कोण छे हवे तमे જોઈને પણ કહી શકશો આસન કોણ છે આપણ તમે જોઈ શકો છો કે આસન કોણ છે બરાબર આમાં ત્રણ ખૂણા એકબીજાના આસન કોણ બને છે આ સીઓડી ખૂણો છે એનો આસન કોણ કયો થશે સીઓબી બરાબર આ ખૂણો આનો આવે આસન કોણ છે એટલે કે આ બંને પણ આસન કોણ છે બરાબર બાજુબાજુના જે ખૂણાઓ છે એક શિરો બિંદુ કેવો હોવો જોઈએ સામાન્ય અને એક બીજા પણ સામાન્ય હોવો જોઈએ તો એના ઉપરથી પણ ત્રણ પ્રશ્નો છે આસન કોણ ઉપરથી કે બે આસન કોણ પૂરક કોણ હોઈ શકે तो बे आसन कोण छे पूरक कोण होय सके तमे आ आकृतिमां जोई शको छो के आ जे आपणे आकृति जोई ती बीजी आकृति एमां पेलो अने बीजो खूणो छे बे खूणानो तमे सरवाळो करशो एटले 180 अंश थशे तो बे खूणानो जे सरवाळो छे 180 अंश थाय एनो मतलब के पूरक कोण थाय छे तो आसन कोण पूरक कोण होय सके बे आसन कोण कोटी कोण होय सके हाँ कोटी कोण पण होय शके जो काटखूणाना बे भाग पड्या होय आसन कोण माटे तो बने खूणानो सरवाळो 90 अंश थाय तेथी आसन कोण छे कोटी कोण पण होय शके
ત્રીજો પ્રશ્ન છે બે ગુરુ કોણ આસન કોણ હોઈ શકે ગુરુ કોણ છે બરાબર ગુરુ કોણ છે એ આસન કોણ હોઈ શકે હા ગુરુ કોણ પણ આસન કોણ હોઈ શકે બંને જો દેવોન સ્પર્ધા વધારે હોય તો પણ આસન કોણ બની શકે એક લઘુ કોણ અને બીજો ગુરુ કોણ હોય તો આસન કોણ હોઈ શકે હા એક લઘુ કોણ અને ગુરુ કોણ બંને આસન કોણ હોઈ શકે આસન કોણ માટે ખૂણાનો કઈ સ્પેસિફાઈ નથી કે ખૂણાનો સરવાળો આટલો જોવો જોઈએ એમાં ખાસ જે ત્રણ નિયમો છે એનું પાલન થતું હોય તો કોઈ પણ ખૂણા માટે આપણે આસન કોણ બનાવી શકીએ બરાબર આપણે ખાલી ત્રણ જ નિયમો એને યાદ રાખવાના છે આસન કોણમાં શિરોબિંદુ સામાન્ય એક વચ્ચેની ભુજા સામાન્ય અને બાકીની ભુજા સામ સામેની તરફ હોવી જોઈએ ત્યાર પછીનું છે રેખી જોડના ખૂણા તો રેખી જોડના ખૂણા છે એ તમને આસન કોણ જવા જ લાગશે પણ એમાં એક સ્પેસિફાઈ ખૂણા માટે હોય છે તો એ ખાસ આપણે જોવાનું છે રેખિક જોડ જેવા જ છે આસન કોણ આસન કોણ છે સામાન્ય બાજુ સિવાયની જે બાજુઓ વિરુદ્ધ કિરણમાં આવે છે આમાં એક જ નિયમ આસન કોણ અને રેખિક જોડમાં એક જ નિયમ વધી જાય છે જે તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે શિરોબિંદુ સામાન્ય છે એક ભુજા છે એ પણ સામાન્ય છે બાકીની જે ભુજા છે એ સામસામેની બાજુએ છે પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે વિરુદ્ધ કિરણ હોવી જોઈએ બરાબર વિરુદ્ધ કિરણ તમે જોઈ શકો છો કે આ કિરણ છે એનું આ કિરણ વિરુદ્ધ કિરણ છે જ્યારે આમાં નથી જો આ કિરણ છે એ વિરુદ્ધ કિરણ નથી આ કિરણનું વિરુદ્ધ કિરણ હોય તો જ એને આપણે શું કહી શકીએ રેખી જોડના ખૂણા કહી શકીએ આ ચોક્કસ આસન કોણ છે પણ રેખી જોડ થશે નહીં આ બંને આસન કોણ છે પણ રેખી જોડ માત્ર કયો ખૂણો થશે એક કારણ કે એમાં બંને બાજુ છે એ કિરણો કેવા છે વિરુદ્ધ કિરણો છે અહીંયા તમે ચિત્રમાં તમે જોઈ શકો છો કે શાકભાજી કાપવા માટેના બોર્ડનું અવલોકન કરો બરાબર અહીંયા પેન મૂકવાની સ્ટેન્ડ પેન મૂકવાનું સ્ટેન્ડ છે એનું પણ અવલોકન કરો તમે એક જોઈ શકો છો કે નીચેની જે ધાર છે બરાબર આમ તો બે ભુજા છે પણ એ એક જ રેખામાં છે બરાબર વિરુદ્ધ કિરણમાં છે આ બાજુનું જે કિરણ છે અને આ બાજુનું કિરણ એકબીજાની વિરુદ્ધમાં છે એટલે સીધી લીટીમાં છે ટૂંકમાં સીધી લીટીમાં હોવી જોઈએ બે ભુજા છે એ બે લીટીમાં હોવી જોઈએ સીધી લીટીમાં ઉપરની જે સામાન્ય ભુજા છે એ ગમે તરફ હશે તો ચાલશે પણ આ કિરણ છે એક સામાન્ય કિરણ હોવું જોઈએ તો આ બંને છે એ કોના ઉદાહરણ છે રેખી જોડના ખૂણાના એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે રેખી જોડના ખૂણા ઉપરથી શું બે લઘુ કોણ રેખી જોડ રચી શકે બંને લઘુ કોણ હોય તો ન રચી શકે જો બે દેવવંશ કરતા નાના ખૂણા હોય તો એ રેખી જોડ ન રચી શકે શા માટે જો એના માટે ખાસ તમે યાદ રાખજો કે આ જે વિરુદ્ધ કિરણ છે આ ટોટલ જે ખૂણો છે એ 180 અંશનો હોવો જોઈએ રેખી જોડમાં ખૂણા માટે સરવાળો 180 અંશ છે કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ હવે જો બંને લઘુ કોણ હોય તો એનો સરવાળો 180 અંશ થશે નહીં એનો મતલબ કે જો બંને લઘુ કોણ હોય તો રેખી જોડ રચી શકાશે નહીં બીજો પ્રશ્ન છે શું બે ગુરુ કોણ રેખી જોડ રચી શકે 90 કરતા મોટો હોય બંને ખૂણા 90 કરતા મોટા હોય તો રેખી જોડ રચી શકે ના રેખી જોડ રચી શકતા નથી કારણ કે 90 અંશ કરતા જો બંને ખૂણા મોટા હોય તો એનો સરવાળો છે 90 અંશ કરતા વધી જશે એટલા માટે રચી શકાતા નથી ત્રીજું શું બે કાટખૂણા રેખી જોડ રચી શકે હા ચોક્કસ બંને કાટખૂણા હોય તો સરવાળો એનો 180 અંશ થશે તેથી બંને છે એ રેખી જોડ રચી શકશે બરાબર પહેલા બંનેમાં ના આવશે દિશામાં હા આવશે પ્રયત્ન કરો રેખી જોડ રચી છે કે નહીં તો તમે જો 140 અને 40 140 નો ખૂણો છે આ 40 નો ખૂણો છે સરવાળો કેટલો છે 180 એનો મતલબ કે રેખી જોડ છે અને આમ પણ તમે નિયમ પ્રમાણે જોઈ શકો છો કે વિરુદ્ધ કિરણ છે વિરુદ્ધ કિરણ એટલા માટે રેખી જોડ રચશે વિરુદ્ધ કિરણ નથી ખૂણાના માપનો સરવાળો તો તમે કરીને ચેક કરી શકો છો પણ પેલા જોઈને પણ તમને ખ્યાલ આવી જશે કે વિરુદ્ધ કિરણ નથી બરાબર આનું વિરુદ્ધ કિરણ હોય તો એ આ જ બાજુ આવવું જોઈએ વિરુદ્ધ કિરણ છે નહીં અને 60 અને 90 નો સરવાળો કરશો એટલે 150 જ આવશે 180 આવશે નહીં એનો મતલબ કે બંને રેખી જોડના ખૂણા
રેખીય જોડ રચતા નથી, 90 અંશ અને 80 અંશ રેખીય જોડ રચશે, રેખીય જોડ રચશે નહીં, કારણ કે એમાં બંને ખૂણા અલગ અલગ છે. આપણે પહેલા જ વાત થઈ કે એનું એક શિરોબિંદુ કેવું હોવું જોઈએ, સામાન્ય હોવું જોઈએ, એટલે રેખીય જોડ રચતું નથી. અને સરવાળો પણ નથી, 90 અને 80 છે એ સરવાળો 170 થશે, એટલે રેખીય જોડ રચતું નથી. આમાં તમે જોઈ શકો છો 115 અને 65 બરાબર, એટલે સરવાળો થાય છે 180, એનો મતલબ કે આ રેખીય જોડ રચે છે. ત્યાર પછીનો જે પ્રકાર છે એ છે અભિકોણ. અભિકોણમાં ખાસ ધ્યાન રાખવાનું છે, અભિકોણ કોને કહેવાય તો અભિકોણમાં ખૂણાના સરવાળાની કઈ વાત નથી. જેવી રીતે કોટિકોણમાં છે એ સરવાળો 90 થતો હતો, પૂરક કોણમાં સરવાળો 180 અંશ થતો હતો. ત્યાર પછી આપણે જોયા આસન કોણ, તો આસન કોણ છે એમાં ત્રણ નિયમો હતા, સરવાળાનું કઈ હતું નહીં. ત્યાર પછી આપણે રેખીય જોડ જોયું, તો રેખીય જોડમાં સરવાળો કેટલો થવો જોઈએ, 180 અંશ થવો જોઈએ. પણ અભિકોણની અંદર એવું સરવાળાનું પાછું કઈ હોતું નથી. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જયારે તમે આવી રીતે બે પેન્સિલ મૂકો છો તો એકબીજીને ટચ થાય છે, છેદે છે, તો છેદે છે એટલે ચાર ખૂણા એની અંદર રચાય છે, 1, 2, 3 અને 4 ખૂણા. તો આ ચાર ખૂણા જે રચાય છે એને ક્યાં ખૂણા કહેવામાં આવે છે, અભિકોણ કહેવામાં આવે છે. એવી રીતે વધારે ઉદાહરણ તમે જોઈ શકો છો કે ક્રોસમાં, જ્યારે ક્રોસમાં આ રીતે કોઈ પણ બે ભુજાઓ છે એકબીજીને ક્રોસ થાય છે બરાબર, એકબીજીને છેદે છે, ત્યારે ચાર ખૂણા રચાતા હોય છે. આમાં પણ તમે જુઓ ચાર ખૂણા કાતરની અંદર રચાય છે, આમાં પણ ચાર ખૂણા રચાય છે. તો આ ખૂણાઓ છે ચારે ચાર ખૂણા, એ કેવા છે, અભિકોણ છે. આકૃતિમાં તમે જુઓ કે આ જે ખૂણાઓ છે એ ચાર ખૂણાઓ છે, અને આમાં એક વસ્તુ અભિકોણમાં ખાસ ધ્યાન રાખવાનો છે કે આમાં જે ચાર ખૂણાઓ ગયા છે એમાં પેલો ખૂણો અને ત્રીજો ખૂણો એટલે કે સામ સામેના ખૂણાઓ ના માપ સરખા હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે અભિગોળની અંદર કે સામ સામેના ખૂણાના માપ સરખા હોય છે. જેમ કે આ એક નંબરનો જે ખૂણો છે એટલો જ ખૂણો કયા નંબરનો હશે, 3 નંબરનો. એવી રીતે 2 નંબરનું જે માપ છે ખૂણાનું એટલું જ ખૂણું હશે, 4 નંબરનું. એટલે એ રીતે સામસામેના જે ખૂણાઓ છે એ અભિકોણમાં કેવા હોય છે, સમાન હોય છે. તો આ અભિકોણની વાત છે. અહીંયા જો એક પ્રયત્ન કરવાનું તમને કીધું છે કે બાજુની આકૃતિમાં ખૂણો 1 30 અંશનો છે, ખૂણો 2 અને ખૂણો 3 મેળવ્યો છે. ખૂણો 1 30 અંશનો હોય તો એનો મતલબ કે એનો અભિકોણ એટલે કે એની સામેનો ખૂણો એટલે કે 3 નંબરનો ખૂણો પણ કેટલાનો થાય, 150 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
એનો આસન કોણ કયો થશે એની બાજુ નો ઈ ઓ સી એવી રીતે આનો બીજો પણ આસન કોણ થશે ઈ ઓ એ નો બીજો આસન કોણ કયો થશે એ ઓ ડી એવી રીતે એ ઓ ડી નો પણ આસન કોણ કોણ થશે ડી ઓ બી એવી રીતે ડી ઓ બી નો પણ આસન કોણ કયો થશે બી ઓ સી બી ઓ સી નો આસન કોણ કયો થશે સી ઓ ઈ બરાબર આવી રીતે આપણે પાંચ જોડ છે એની આસન કોણ પણ જોડમાં જ લખવાનું છે ખૂણાઓ પછી ત્રણ રૈખિક જોડ લખવાની છે તો રૈખિક જોડમાં આપણે શું ખાસ ધ્યાન રાખવાનું રૈખિક જોડમાં શું ખાસ ધ્યાન રાખવાનું વિરુદ્ધ કિરણ હોવા જોઈએ બરાબર એક જ રેખા ઉપર વિરુદ્ધ કિરણ હોવા જોઈએ અને એની ઉપર જે ખૂણા રચાતા હોય એને આપણે કહેવાય શું રૈખિક જોડ તો તમે જોઈ શકો છો કે આ જે વિરુદ્ધ કિરણ છે ઓબી નું વિરુદ્ધ કિરણ ઓએ છે તો એની ઉપર બે જે ખૂણા બને છે
એને આપણે રેખીક જોડ કહી શકશું એક COB અને બીજો COA આ બંને એકબીજાના રેખીક જોડના ખૂણા થશે એવી જ રીતે આની ઉપર બીજા પણ બે ખૂણા બને છે કેમ કે EOB અને એનો બીજો ખૂણો કયો થશે EOA તો એ પણ એકબીજાના કેવા ખૂણા થશે રેખીક જોડના ખૂણા થશે એવી જ રીતે બીજું વિરુદ્ધ કિરણ આપણે લઈએ બરાબર OC નું વિરુદ્ધ કિરણ છે OD છે તો એના ઉપર પણ ત્રણ ખૂણાઓ રચાય છે તો એમાં પણ COE તો એનો રેખીક જોડનો ખૂણો કયો થશે EOD એવી રીતે COA એનો રેખીક જોડ કયો થશે AOD આવી રીતે આપણે ચાર બને છે પણ આપણે ત્રણ જ રેખીક જોડના ખૂણાની શોધ લખવાની છે પછી અભિકોણ અભિકોણ એટલે જ્યાં એકબીજાને છેદતા હોય અને ચાર ખૂણા રચાતા હોય તો એને આપણે શું કહેશું અભિકોણ કહેશું તો અહીંયા તમે જુઓ કે COD અને AOB આ બંને જે રેખાઓ છે એ એકબીજાને છેદે છે તો એના ઉપરથી જે ખૂણાઓ બને છે એ અભિકોણ છે એમાં આખો ખૂણો લેવાનો COA ખૂણો તો એનો અભિકોણ કયો થશે BOD એવી રીતે COB છે એનો અભિકોણ કયો થશે AOD તો આ રીતે અભિકોણ છે એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે સામસામેના જે ખૂણાઓ છે એને આપણે અભિકોણ કહેશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર જે દાખલાઓ આવી પાછળ આપણા નિયમોને આધાર રાખ્યા છે આપણા જે નિયમો જોયા એનું જરાક જોઈ લઈએ ક્યાં ક્યાં નિયમો આપણે જોયા છે તો ખૂણાઓના જે સંબંધિત પ્રકાર છે એની અંદર સૌ પ્રથમ આપણે જોયા કોટિકોણ ત્યાર પછી આપણે જોયા પૂરક કોણ ત્યાર પછી આપણે જોયા આસન્ન કોણ ત્યાર પછી આપણે જોયા રેખીક જોડના પ્રકાર પછી આપણે છેલ્લે જે જોયા એ હતા અભિકોણ તો આવી રીતે આ જે પ્રકાર છે એના ઉપરથી સ્વાધ્યાયમાં તમારે દાખલા ગણવાના છે જેવી રીતે પેલો તમે દાખલો જોઈ શકો છો કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો તો ત્રણેય ખૂણા છે એના આપણે નીચે શું કરવાના છે કોટિકોણ લખવાના છે તો આપણે ખાસ યાદ રાખવાનું કોટિકોણ એટલે સરવાળો કેટલો થવો જોઈએ 90 એનો મતલબ કે જે ખૂણા એકો હોય એ તમે 90 માંથી બાદ કરી દેશો તો એનો શું મળશે કોટિકોણ મળશે એ તમારે સ્વાધ્યાયમાં કરવાનું રહેશે પેલો છે 20 અંશનો તમે 90 માંથી 20 બાદ કરશો એટલે કેટલા અંશનો ખૂણો મળશે 70 અંશનો એનો મતલબ કે 20 નો કોટિકોણ કેટલો થશે 70 અંશ થશે એવી રીતે બીજો દાખલો તમે જો કે ખૂણાનો પૂરક કોણ શોધો તો ત્રણેય ખૂણાને આપણે પૂરક કોણ પણ એવી રીતે મેળવવાના છે 105 અંશનો ખૂણો છે એનો પૂરક કોણ આપણે લખવાનો છે તો પૂરક કોણ માટે આપણે કેટલામાંથી બાદ કરવાના 180 માંથી બાદ કરવાના તો 105 ને આપણે 180 માંથી બાદ કરશું એટલે કેટલા અંશ હશે 75 અંશ એનો મતલબ કે આનો જે પૂરક કોણ છે એ કેટલાનો છે 75 અંશનો છે એવી જ રીતે આ તમારે પ્રેક્ટિસ કરવાની છે કોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો કઈ કોટિકોણની જોડ છે અને કઈ પૂરક કોણની તો કોટિકોણ માટે તમારે શું ખ્યાલ રાખવાનો કે સરવાળો 90 થતો હોય તો કોટિકોણ કહેવાય સરવાળો 180 થતો હોય તો પૂરક કોણ કહેવાય તમે જોઈ શકો પેલું 65 અને 115 સરવાળો કરશો એટલે કેટલા અંશ આવશે 180 અંશ આવશે એનો મતલબ કે આ પેલી જોડ છે એ કોની છે પૂરક કોણની એટલે સરવાળો કરી લખી અને નીચે લખવાનું છે કે આ પેલ જોડ છે એ પૂરક કોણની છે 63 અને 27 તો 63 અને 27 નો સરવાળો કરશો તો કેટલા અંશ થશે 90 અંશ એનો મતલબ કે આ જોડ છે એ કેવી છે કોટિકોણની જોડ છે એવી જ રીતે આગળની આપણે સરવાળો કેટલો થવો જોઈએ ભાગી નાખવાના જે જવાબ આવશે એ બંને એકબીજાના કોટિકોણ થશે જેમ કે કોટિકોણ મેળવવાના છે તો 90 ને તમે 2 વડે ભાગશો તો 45 અંશ મળશે તો એનો મતલબ કે સરખા હોય એવા કોટિકોણ ક્યાં ક્યાં 45 અંશ બંનેનો સરવાળો કરો તો 90 થાય કોટિકોણ થાય છે એટલે 2 વડે ભાગાકાર કરવાનો છે 2 વડે શા માટે કારણ કે બંને સરખા થાય છે એટલે 2 વડે કરશો એટલે 2 ભાગ કરી જશે એવો ખૂણો શોધો કે તેના પૂરક કોણ જેટલો હોય એનો મતલબ કે બંને પૂરક કોણ સરખા હોવા જોઈએ હવે પૂરક કોણનો સરવાળો કેટલો 180 તો 180 ને તમે 2 વડે ભાગશો તો કેટલા આવશે 90 બરાબર 90 અંશ આવશે ને તો 90 અને 90 નો સરવાળો કરો તમે 180 થાય એનો મતલબ કે પૂરક કોણ મેળવવો હોય તો આપણે 180 ને 2 વડે ભાગાકાર કરવો પડે તો જે મળશે એ
સરખા કેવા બનશે પૂરક પણ એકબીજાના બનશે બાજુની આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે પૂરક કોણ છે બરાબર પૂરક કોણ છે કારણ કે વિરુદ્ધ કિરણ છે અને સરવાળો 180 અંશ થાય છે કે આપણે જોઈ શકીએ છીએ જો ખૂણો એક ઘટાડવામાં આવે તો ખૂણા બે માં કયો ફેરફાર થવો જોઈએ જેથી બંને પૂરક કોણ રહે આ જે કિરણ છે એમાં શું કરવાનું તમને કીધું કે ખૂણો એક ઘટાડવામાં આવે એનો મતલબ કે આ કિરણને તમે આ બાજુ લઈ જશો એટલે ખૂણો ઘટશે એક નંબર નો ખૂણો ઘટશે હવે એક નંબર નો ખૂણો ઘટશે તો સામે બે નંબર નો શું થશે ખૂણો વધશે બરાબર એટલે બે નંબર નો ખૂણો વધતો જશે એટલે પૂરક કોણ માર્યો તમે આ કિરણ માં ફેર એક ખૂણો ઘટાડો તો બીજો ખૂણો વધશે અને એક ખૂણાને ઘટાડો તો બીજો ખૂણો વધશે બરાબર એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરક કોણ ની અંદર એક ખૂણો ઘટાડવામાં આવે તો બીજો વધશે અને એક ઘટાડવામાં વધારવામાં આવે તો બીજો ઘટશે સાતમું બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બને લઘુ કોણ બે લઘુ કોણ હોય તો પૂરક કોણ બને આપણે પહેલા જ વાત કરી હતી પૂરક કોણ વખતે ત્રણ પ્રશ્નો આપણે ઉત્તર જોયા હતા બંને જો લઘુ કોણ હોય એટલે એનો મતલબ કે 90 કરતા નાના હોય તો એનો સરવાળો 180 ક્યારેય થશે નહીં તો એટલે આપણે ના લખવાની છે બંને ગુરુ કોણ હોય તો પૂરક કોણ બનશે નહીં બંને કાટકોણ હોય તો હા આ ત્રણ પ્રશ્નો આપણે ત્યાં જોયા છે બરાબર આઠમો પ્રશ્ન છે એક ખૂણો 45 અંશ કરતા મોટો છે તો ઓટી કોણ 45 થી એક ખૂણો 45 અંશ કરતા મોટો છે તેનો ઓટી કોણ 45 થી મોટો 45 જેટલો કે 45 થી નાનો હોય જો એક ખૂણો છે 45 નો હોય તો એનો ઓટી કોણ કેટલા અંશ નો થશે હમણાં જ આપણે જોયું બરાબર બંને સરખા હોય એવા ઓટી કોણ 45 અંશ એનો મતલબ કે એક 45 અંશ નો હોય તો એનો ઓટી કોણ શું થશે 45 અંશ જેટલો જ થશે એટલે નીચે આપણે લખશું કેટલો થશે 45 જેટલો જ ત્યાર પછી નવમા પ્રશ્નની અંદર તમારે આકૃતિની અંદર ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે 1 અને 2 આસન કોણ છે તો એક ખાસ ખ્યાલ રાખવાનો છે કે એનો એક શિરોબિંદુ સામાન્ય છે એક ઊંધા છે સામાન્ય છે તો હા ખૂણો 1 અને 2 કેવા છે આસન કોણ છે પછી બીજો પ્રશ્ન છે ખૂણો AOC ખૂણો AOC એટલે કે આ એક નંબરનો અને ખૂણો AOE AOE એટલે કે આ બેનો સરવાળો પેલો ખૂણો છે એ એક નંબરનો છે અને બીજો ખૂણો છે એ આ બેનો સરવાળો છે બરાબર તો એ બંને ખૂણા છે એ આસન્ન કોણ છે પેલો ખૂણો અને આખો ખૂણો આસન્ન કોણ છે નથી શા માટે નથી તમે જોઈ શકો છો કે એમાં એક ભુજા છે એ સામાન્ય છે શિરોબિંદુ સામાન્ય છે પણ બે જે કિરણો છે એકબીજાની વિરુદ્ધ હોય તો એકબીજાની સામ સામે હોવા જોઈએ જે સામ સામે નથી બે એક જ તરફ બરાબર એને એક ભુજા સામાન્ય છે એક શિરોબિંદુ સામાન્ય છે પણ બાકીની એક ભુજા સામ સામે નથી એટલે આસન કોણ થશે નહીં ત્રીજું છે COE COE એટલે બે નંબરનો ખૂણો EOD EOD એટલે કે 3 અને 4 નો સરવાળો બરાબર એક બે નંબરનો ખૂણો છે અને 3 અને 4 નો સરવાળો તો એ બે રેખીય જોડ રચે છે આ બંનેનો સરવાળો અને બે નંબરનો ખૂણો એટલે કે આખો ખૂણો અને આખો ખૂણો રેખીય જોડ રચે છે તો રેખીય જોડનો સામાન્ય નિયમ કે બંને વિરુદ્ધ કિરણો હોય છે બંને વિરુદ્ધ કિરણ બરાબર OC કિરણ અને OD કિરણ બંને વિરુદ્ધ કિરણ છે અને એની ઉપર જ બે ખૂણા રચાય છે એટલે રેખીય જોડ રચે છે ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે BOD BOD 4 નંબરનો ખૂણો ખૂણો DOA DOA 5 નંબરનો ખૂણો તો 4 અને 5 નંબરનો ખૂણો જે પૂરક કોણ રચે છે તો તમે જોઈ શકો છો કે આ વિરુદ્ધ કિરણ એની ઉપરનો સરવાળો થઈ 180 અંશ થશે એટલે પૂરક કોણ રચે છે ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે સામ સામે રાખીને અભિકોણમાં અભિકોણ છે બરાબર ખૂણો 5 નો અભિકોણ કયો છે આ 5 નો અભિકોણ કયો થશે આ ખૂણો 5 છે એનો અભિકોણ કયો થશે એની સામેનો ખૂણો 2 અને 3 નો સરવાળો બરાબર ખૂણો 2 અને 3 નો સરવાળો થશે ત્યારે 5 નો શું થશે અભિકોણ થશે તો 5 માંના જવાબની અંદર શું આવશે ખૂણો 2 વત્તા ખૂણો 3
એટલે નીચેની આકૃતિ પરથી માગેલા ખૂણાની કોણ દર્શાવવાના છે, આમાંથી કેટલા અભિકોણ બને એ પણ દર્શાવવાના છે અને કેટલા રેખીય જોડ બને એ પણ આપણે દર્શાવવાના છે કે કયા રેખીય જોડ બને અને કયા અભિકોણ બને છે। આકૃતિ 11 માં પ્રશ્નમાં છે, આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 નો આસન્ન કોણ છે, કારણ આપો। ખૂણો 1 2 નો આસન્ન કોણ છે, હા હોય તો કારણ આપો અને ના હોય તો કારણ આપો। તમે જોઈ શકો છો કે આસન્ન કોણનો જે નિયમ હતો એ પ્રમાણે શિરોબિંદુ અને 1 ભુજા સામાન્ય હોય છે, તો આ જે ખૂણો બને છે 1 નંબરનો અને 2 નંબરનો એમાં ભુજા એક સામાન્ય છે, પણ જે શિરોબિંદુ હોવું જોઈએ સામાન્ય નથી, એનો મતલબ કે આસન કોણ રચશે નહીં। ત્યાર પછી આની અંદર આપણે ખૂણાની એક્સ વાય ઝેડ ની કિંમત મેળવવાની છે, તો એના માટે આપણે નિયમો ધ્યાન લેવાના છે। ખૂણાના પ્રકાર છે, આ 55 નો ખૂણો છે તો એ સામે અભિકોણ થશે, નીચે લખશું કે એક્સ ખૂણો છે એ અભિકોણ છે, એટલે કેટલાનો થશે 55 હશે। એવી રીતે આ બંને જો ખૂણા મેળવવા હોય તો એમાં એક ખૂણો આપણે પહેલા મેળવી લેવાનો છે, એટલે વાય મેળવવો હોય તો આપણે શું કરવાનું, ઉપર જો બંને ખૂણા કેવા થશે પૂરક કોણ, બરાબર, તો 180 માંથી 55 બાદ કરશો એટલે આપણે બીજો ખૂણો મળશે વાય, અને વાય જેટલો મળશે એનો અભિકોણ કોણ છે ઝેડ, એટલે એક જ ખૂણો શું થશે ઝેડ થશે। એવી રીતે આ આકૃતિમાં કરવાનું છે। આ નિયમો પ્રમાણે આપણે આગળના જે નિયમો જોયા એના પ્રમાણે ખાલી જગ્યાઓ ઉગવાની છે, અને આ જે ચેપ્ટર છે સ્વાધ્યાય એ તમારે પૂર્ણ કરવાનો છે, ત્યાર બાદનું જે છે એ પછી આપણે જોશું। આભાર, થેન્ક યુ।